રાજકોટની સેન્ટ્રલ જેલમાં જમીન કૌભાંડના મામલે કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા રીઢા ગુનેગાર ભરત કુંગસિયાએ બે દિવસ પહેલા દારૂ પી અને જેલમાં હોબાળો મચાવી દીધો હતો. તે જ દિવસે ભરત પાસેથી ઘાતક હથિયાર પણ મળી આવ્યું હતું, જેણે તેણે રાજકોટ જેલના જેલર અરુણકુમારને મારવા માટે રાખ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો. આ ઘટનાના બે દિવસ બાદ ભરત કુંગસિયાએ જેલમાં જ આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલા બાદ ભરત કુંગસિયાના બે સાગરીતો અર્જુન લાવડિયા અને અન્ય શખ્સ જેલર અરુણકુમારના ઘરે ગયા હતા અને અરુણકુમારના પરિવારજનોને એવી ધમકી આપી હતી કે જેલર અરુણકુમારે ભરત કુંગસિયા સાથે જેલમાં જે માથાકૂટ કરી છે તે મોંઘી પડશે અને છરી ઉડશે. આ ઉપરાંત આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવાની પણ ધમકી આપી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. ગઈકાલે રાત્રે 12:30 આજુબાજુ રેલનગરમાં જ્યાં મારું કુટુંબ રહે છે ત્યાં કોઈ અર્જુન લાવડિયા નામની વ્યક્તિ અમારા ઘરમાં ઘૂસી અને તેણે અમોને તથા અમારા કુટુંબને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને એને જણાવેલ કે તમે ભરત કુંગસિયાને જે હળી કરી છે તો અહીંયા છરીઓ ઉડશે અને મારી નાખીશું બધા. જેથી મારો સ્કોર્પિયો વ્હાઈટ કલરની ગાડી હતી અને અર્જુન લાવડિયા એણે પોતાનું નામ દર્શાવેલ અને તુરત જ તે ધમકી મારી મારા કુટુંબને અને બીજો માણસ જે હતો સ્કોર્પિયોની અંદર આવી અને આ માણસ ધમકી આપનારને લઈ ગયો અને સામે જય અંબે એપાર્ટમેન્ટમાં ત્યાં ગયો. મને મારા બાબાએ તરત જ હું જ્યાં જેલ સ્ટાફ ક્વાર્ટરની અંદર રહેતો હતો ત્યાં મને ફોન કર્યો કે પપ્પા તમે તાત્કાલિક આવો. આથી મેં પોલીસ કંટ્રોલને જાણ કરી, પોલીસ લઈને હું ત્યાં ગયેલ અને જે બાબતે તપાસ કરીને રાત્રે ફરિયાદ દાખલ કરેલ. ભરત કુંગસિયાના સાગરીતો દ્વારા આપવામાં આવેલી આ ધમકીની જાણ અરુણકુમારના પરિવારજનોએ અરુણકુમારને કરી હતી, જે બાદ અરુણકુમાર પોતાના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં અર્જુન લાવડિયા અને અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, રાજકોટ.